અનેક વાહનોને અડફેટે લીધા. કાર ચાલકે 5થી વધુ વાહનોને અડફેટે લીધા, જ્યારે 2-3 યુવતીઓને પણ ટક્કર મારી, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા છે. બેફામ કાર અહંકારતા ઓડી કારના ચાલકને ટોળાએ માર માર્યો અને પોલીસને સોંપ્યો. અકસ્માતનો ભોગ બનેલા અને પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે કાર ચાલક નશામાં હતો અને અકસ્માત બાદ સિગરેટ પી રહ્યો હતો. આવા નબીરા સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. આંબલી બોપલ રોડ પર આ નબીરાએ એવો આતંક મચાવ્યો કે વાહનોને પણ અડફેટે લીધા અને 2 યુવતીઓને પણ. રસ્તા પર કઈ રીતે કારના બદલે મોત હંકારવામાં આવી રહ્યો છે તેની આ તસવીરો. આંબલી બોપલ રોડ પર આ અકસ્માત સર્જાયો. વહેલી સવારે દારૂના નશામાં ચાલક કાર ચલાવી રહ્યો હતો, તેને 2 યુવતીઓને પણ અડફેટે લીધી. 2-3 યુવતીઓ ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ચોક્કસ આંકડો હજુ સામે નથી આવ્યો, જોકે 2 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા એવી પણ જાણકારી છે. લોકોનું એવું કહેવું હતું કે આ ચાલકે પહેલા અકસ્માત સર્જ્યો અને અકસ્માત બાદ તે સિગરેટ પી રહ્યો હતો. આ નબીરાને કદાચ એવું લાગતું હશે કે રોડ એ તેની જાગીર છે અને મન ફાવે તેવું વર્તન તે કરશે, મન ફાવે કે તેવી રીતે કાર ચલાવશે, પણ કોઈ તેનું કંઈ ઉખાડી નહીં શકે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, જ્યાં ચાલક પોતાના નશામાં ચૂર હોય, પોતાના પૈસાના નશામાં ચૂર હોય અથવા તો દારૂના નશામાં ચૂર હોય અને સામાન્ય નાગરિકોને તેની ચૂકવણી કરવી પડતી હોય છે પોતાનો જીવ આપીને. આજે વહેલી સવારે બોપલ આંબલી રોડ પર આ અકસ્માતની ઘટના બની, જેમાં ચાલક નશામાં ધૂત હતો. પોલીસે હવે તે દિશામાં પણ કાર્યવાહી શરૂ કરી છે, તપાસ આરંભી છે. આ બેફામ નબીરા ઉપર ક્યારે બ્રેક વાગશે, ક્યારે એક બોધ પાઠ મળશે આવા લોકોને, જેથી અન્ય લોકો પણ સુધરે. કારણ કે પોશ વિસ્તારમાં આ કાર ચાલકો જે મોત બનીને લોકો માટે દોડી રહ્યા છે. ઘણી વખત આપણે જોયું છે કે સિંધુ ભવન રોડ, બોપલ વિસ્તાર એવા પોશ વિસ્તારો કે જ્યાં આવા નબીરાઓ બેફામ રીતે કાર ચલાવતા હોય છે, લોકોની રાહદારીઓની અવર જવર હોય તે દરમિયાન પણ તેઓ પોતાની બ્રેકનો પણ ઉપયોગ નથી કરતા. જે સ્પીડે અમે કાર હંકારીશું એ જ સ્પીડે હંકારીશું. સામેવાળાને જોવું છે કે એને શું કરવું છે. કાર ચાલક નહીં રોકાય. આ કાર ચાલક જુઓ કઈ રીતે સિગરેટ પીતા પણ જોવા મળી રહ્યો છે. તેનો ડ્રાઇવિંગ લાયસન્સ, જેની તસવીર પણ ન્યૂઝ 18 ગુજરાત એની ટેલિવિઝન પર આપ જોઈ શકો છો. કડક પગલાં લેવાવા જોઈએ, લાયસન્સ તેનું રદ થવું જોઈએ, સસ્પેન્ડ થવું જોઈએ, ત્યારે જ આવા લોકો સુધરશે. કઈ રીતે બેફામ રીતે નબીરો કાર ચાલક કાર હંકારી રહ્યો છે અને ત્યારબાદ તેણે 2-3 યુવતીઓને અડફેટે લીધી. કાર ચાલકનું નામ તો ખ્યાલ નથી આવ્યું, પણ એ કોઈ કંપનીના નામે રજીસ્ટર્ડ હતી કંપની અને એ તુલીપ બંગલોઝમાં રહે છે એવા ન્યૂઝ મળેલા છે અને ફૂલ પીધેલી હાલતમાં હતો. મારી કારને બી અડફેટે લીધી છે, એના સિવાય બીજી 3-4 કારને અડફેટે લીધેલી છે. અહીંયા એને જ્યારે ઠોકી ત્યારે એનો 1.5 લાખનો મોબાઈલ અને RC બુક મારી પાસે હતી, એ પોલીસને આપણે સુપરત કરી દીધેલી છે. પછી એની પોલીસ આવે ત્યાં સુધી એને અહીંયા રાખેલો હતો. શું કાર્યવાહી કરશો આગળ? હવે એ તો નુકસાનની ભરપાઈ એને કરવી પડશે. અમારી તો ચાલો ઠીક છે, પણ બીજા 2 બિચારા નાના ટેમ્પો ચાલક હતા, હવે એમના વાહનને બી ડેમેજ કર્યું છે, તો એમના માટે તો એ વસ્તુ જરૂરી છે. ફૂટપાથ ઝડપે ચલાવી રહ્યો હતો, 100 ઉપરની કાર ચાલતી હતી કાર. એટલે હવે આ નબીરાઓને જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી તો એ લોકો સમજવા નથી. અને ઇવન જ્યારે કાર ભટકાવી અહીંયા આવી ગયો, પછી કારમાં બેઠો બેઠો સ્મોક કરતો હતો, પછી બહાર એનો દર કાચ ફોડી અને કારમાંથી બહાર કાઢ્યો તો એ સ્પ્રે લગાવતો હતો. અમે છે ને અમારે જોબે જતા હતા, સવારે ઇસ્કોન સાઈડથી આવતા હતા, તો એ ઓડીવાળા ભાઈ છે એ આગળ ગાડી ચલાવતા હતા. હાલક ડુલક તો સર વાંચી જ થતી હતી આપણે ઇસ્કોનથી જ, પણ એક્સિડન્ટ અહીંયા આવીને ભાગી હચ્યું. સમજ્યા સર તમે? એટલું કારણ છે કે એ ભાઈ પીધેલા હાલકમાં હતા. એમને પહેલાં તો એક એક્સયુવીને ટક્કર મારી, પછી એક ટેમ્પોને ટક્કર મારી, પછી 2-3 બહેનો હતી એને ગાડીને ટક્કર મારી અને ડાયરેક્ટ પછી અહીંયા આવીને ઠોકી દીધી. ને પછી અમે જોયું કે આ ભાઈ શું કરે છે, શું થયું છે, કંઈ બેભાન તો નથી થઈ ગયા. એટલે અમે બહાર નીકળીને અહીંયા અહીંયા એને બારી પાસે જોયું તો એ ભાઈ સિગરેટ પીતા હતા.
આ ભાઈ છે સાહેબ, એ 6:45 માં ફૂલ દારૂ પીધેલી હાલતમાં તો આ નબીદો છે, બરોબર છે? મોટા બાપની ઓલાદો કહેવાય ને, બરોબર છે, કે જેને કોઈ કાયદાના લેવા દેવા હોતું નથી, બરોબર છે? આ ભાઈ ઇસ્કોનથી માંડી અને વકીલ બીજ બાજુ જતા હતા. આ ભાઈને કોઈ હાલતની ખબર જ નથી, હું ઘરમાં બેઠો છું કે ગાડી ચલાવું છું, બરોબર છે? તેને ટોટલ 8 ગાડીને ટોકર મારેલી છે. એમાં જે પહેલાં XUV 300 છે, પછી નેક્ઝોન છે, પછી ટાટા હેરિયર છે, એક સફારી છે, બે રિક્ષા છે, બે ટુ વ્હીલર અહીંયા કસરેલી હાલતમાં જોવા મળેલી છે, અને એક બે દીકરીઓને મારેલી છે ઠોકર, જેને 108 મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે. તો ચલો કે આ બધા ખસી ગયા છે, બરોબર છે? બાકી કેટલાના હરફેતે લેતો આવત, અને પાછો સિગરેટ પીવે છે આ નબી તો, બરોબર છે? એને ખબર જ નથી, કોઈ અફસોસ જ નથી કે મેં ઠોકર મારીને, ભાન જ નથી સાહેબ. પલાવી અનેક વાહનોને અડફેટે લીધા, કાર ચાલકે 5થી વધુ વાહનોને અડફેટે લીધા, જ્યારે 2-3 યુવતીઓને પણ ટક્કર મારી, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત હતા, તેમને સારવાર માટે ખસેડાયા છે. બેફામ કાર અહંકારતા ઓડી કારના ચાલકને ટોળાએ માર માર્યો અને પોલીસને સોંપ્યો. અકસ્માતનો ભોગ બનેલા અને પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે કાર ચાલક નશામાં હતો અને અકસ્માત બાદ સિગરેટ પી રહ્યો હતો. આવા નબીરા સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. આંબલી બોપલ રોડ પર આ નબીરાએ એવો આતંક મચાવ્યો કે વાહનોને પણ અડફેટે લીધા અને 2 યુવતીઓને પણ. રસ્તા પર કઈ રીતે કારના બદલે મોત હંકારવામાં આવી રહ્યો છે તેની આ તસવીરો. આંબલી બોપલ રોડ પર આ અકસ્માત સર્જાયો. વહેલી સવારે દારૂના નશામાં ચાલક કાર ચલાવી રહ્યો હતો, તેને 2 યુવતીઓને પણ અડફેટે લીધી. 2-3 યુવતીઓ ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ચોક્કસ આંકડો હજુ સામે નથી આવ્યો, જોકે 2 લોકો ઇજાગ્રસ્ત હતા, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા એવી પણ જાણકારી છે. લોકોનું એવું કહેવું હતું કે આ ચાલકે પહેલા અકસ્માત સર્જ્યો અને અકસ્માત બાદ તે સિગરેટ પી રહ્યો હતો. આ નબીરાને કદાચ એવું લાગતું હશે કે રોડ એ તેની જાગીર છે અને મન ફાવે તેવું વર્તન તે કરશે, મન ફાવે કે તેવી રીતે કાર ચલાવશે, પણ કોઈ તેનું કંઈ ઉખાડી નહીં શકે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, જ્યાં ચાલક પોતાના નશામાં ચૂર હોય, પોતાના પૈસાના નશામાં ચૂર હોય, અથવા તો દારૂના નશામાં ચૂર હોય, અને સામાન્ય નાગરિકોને તેની ચૂકવણી કરવી પડતી હોય છે પોતાનો જીવ આપીને. આજે વહેલી સવારે બોપલ આંબલી રોડ પર અકસ્માતની ઘટના બની, જેમાં ચાલક નશામાં ધૂત હતો. પોલીસે હવે તે દિશામાં પણ કાર્યવાહી શરૂ કરી છે, તપાસ આરંભી છે. આ બેફામ નબીરા ઉપર ક્યારે બ્રેક વાગશે, ક્યારે એક બોધ પાઠ મળશે આવા લોકોને, જેથી અન્ય લોકો પણ સુધરે? કારણ કે પોશ વિસ્તારમાં આ કાર ચાલકો જે મોત બનીને લોકો માટે દોડી રહ્યા છે. ઘણી વખત આપણે જોયું છે કે સિંધુ ભવન રોડ, બોપલ વિસ્તાર એવા પોશ વિસ્તારો કે જ્યાં આવા નબીરાઓ બેફામ રીતે કાર ચલાવતા હોય છે, લોકોની રાહદારીઓની અવર જવર હોય તે દરમિયાન પણ તેઓ પોતાની બ્રેકનો પણ ઉપયોગ નથી કરતા. જે સ્પીડે અમે કાર હંકારીશું એ જ સ્પીડે હંકારીશું. સામેવાળાને જોવું છે કે એને શું કરવું છે. કાર ચાલક નહીં રોકાય. આ કાર ચાલક જુઓ કઈ રીતે સિગરેટ પીતા પણ જોવા મળી રહ્યો છે. તેનો ડ્રાઇવિંગ લાયસન્સ, જેની તસવીર પણ News 18 ગુજરાત એની ટેલિવિઝન પર આપ જોઈ શકો છો. કડક પગલાં લેવા જોઈએ, લાયસન્સ તેનું રદ થવું જોઈએ, સસ્પેન્ડ થવું જોઈએ, ત્યારે જ આવા લોકો સુધરશે. કઈ રીતે બેફામ રીતે નબીરો કાર હંકારી રહ્યો છે, અને ત્યારબાદ તેણે 2-3 યુવતીઓને અડફેટે લીધી.